150મી ગાંધી જયંતિ નિમિત્તે દાહોદ શહેરના ત્રિવેણી મેદાનથી ગાંધી પદયાત્રાનો પ્રારંભ કરી સમાપન કરાયો હતો. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરા ચોકડી પાસેથી ચાલુ થયેલી ગાંધી સંકલ્પ પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આજે દાહોદ શહેરથી સવારમાં ગાંધી સંકલ્પ પદયાત્રા માટે દાહોદ શહેરની RNL પંડ્યા હાઈસ્કૂલ ખાતે આવેલા ત્રિવેણી મેદાનમાં પ્રાર્થના કરવામાં આવી હતી, જેમાં સભા બાદ દાહોદ જિલ્લાના સંસદ જસવંતસિંહ ભાભોર, ગુજરાત રાજ્યના સરકારના ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી બચુભાઈ ખાબડ, દાહોદ જિલ્લાના જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કાઉન્સિલરો, જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ગાંધી સંકલ્પ પદયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ત્રિવેણી મેદાન ખાતેથી શરૂ થયેલી ગાંધી સંકલ્પ પદયાત્રા દાહોદના સ્ટેશન રોડ રેલવે ઓવરબ્રિજ ઉપર થઈને નવજીવન કોલેજ પાસેથી નીકળી સાપરી ખાતે આવેલા પેટ્રોલ પંપ પાછળ ગાંધી સંકલ્પ પદયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને ત્યાં જ દાહોદ ભાજપનું નવું કાર્યાલય બનાવવા માટે ભૂમિપૂજન કરાયું હતું અને ત્યાર પછી બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં એક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને ત્યાં જિલ્લા ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ કરી લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. નઈમ મુંડા, જેડેશ્રી, દાહોદ. દાહોદ ખાતે દિવાળી સ્નેહ મિલન, ગાંધી યાત્રાનું સમાપન અને ભારતીય જનતા પાર્ટીના નવીન કાર્યાલયનું શિલાન્યાસનો આજે અહીંયા કાર્યક્રમ થયો છે. દાહોદ જિલ્લાના બધા જ કાર્યકર્તાઓમાં એક વિશેષ ઉમંગ દેખાય છે. આદિવાસી નૃત્ય થઈ રહ્યા છે અને આ જે કાર્યાલયનું શિલાન્યાસ કર્યું, દાહોદ જિલ્લો હંમેશા ભારતીય જનતા પાર્ટીને જીત આપતો આવ્યો છે. આ કાર્યાલયની અંદર ભારતીય જનતા પાર્ટી હંમેશા અજય રહે એવી પ્રાર્થના સાથે આજે અહીંયા શિલાન્યાસનો કાર્યક્રમ થયો છે અને બધા જ કાર્યકર્તાઓ એક નવા જોશ સાથે અહીંયાથી આગળ વધશે.